नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण एक विषय गणित गम्मत तेमा पाठ नौ जोशू, पाना नंबर 109 पर। चलो बधा पोतपोतानी पाठ्य खोलशे, पेन्सिल चेक रबर साथे राखशे। चलो जोईए शू आप्युं छे। नवमो पाठ छे माहितीनो उपयोग, बराबर। चलो सरस मजानुं आपणने एक चित्र आपेलुं छे, तो तेमां जोईए के कई कई वस्तुनो उपयोग कर्यो छे। तो के त्रिकोण छे, गोळ छे, चोरस छे अने लंबचोरस छे। तो हवे तो आपणने बधाने ख्याल आवी गयो के गोळ कोने कहेवाय, त्रिकोण कोने कहेवाय, चोरस कोने कहेवाय अने लंबचोरस कोने कहेवाय। तो जोईए अहींया एक सूरजनुं चित्र आपणने बतायुं छे। सूरज छे पण कई रीते बतायो छे, तो के त्रिकोण अने गोळनो उपयोग करीने सूरज बनाव्यो छे। त्यार पछी अहींया पक्षी आव्या छे, तो पक्षी पण त्रिकोण अने गोळनो उपयोग करीने पक्षी बनावेला छे। तो चलो हवे आपणे आगळ जोईए शुं आप्युं छे। ઉપરના ચિત્રમાંના આકારોને ગણો, બરાબર। તો આપણને કીધું છે કે ઉપરના જે ચિત્ર આપ્યા છે તેના આકારને ગણી અને આપણે અહીંયા લખવાના છે। અહીંયા ચાર આકાર આપણને આપેલા છે, ત્રિકોણ, ગોળ, ચોરસ અને લંબચોરસ, બરાબર। તો અહીંયા જે ફૂલ આપ્યા છે આપણે એ આકાર ગણવાના અને પછી ફૂલમાં તેનો જવાબ લખવાનો છે। તો સૌ પ્રથમ જોઈએ ત્રિકોણ કેટલા છે, તો ગણીએ આપણે। પહેલા સૂરજમાં ગણશું કેટલા છે, તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, બરાબર। સૂરજમાં કેટલા ત્રિકોણ છે, આઠ। આઠ પછી અહીંયાથી ગણીએ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, બરાબર। ચૌદ પછીના બે પહાડ છે, ચૌદ પછી પંદર અને સોળ, સોળ પછી ગણીએ સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, બરાબર। ને બે અહીંયા છે, વીસ પછી એકવીસ અને બાવીસ। કુલ ત્રિકોણ કેટલા થયા, બાવીસ। તો અહીંયા આપણે લખીશું બાવીસ, બરાબર। ત્યાર પછી જોઈએ ગોળ કેટલા છે, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, કેટલા છે, આઠ। તો અહીંયા લખીશું આપણે આઠ, બરાબર। ત્યાર પછી જોઈએ ચોરસ કેટલા આપ્યા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત, તો અહીંયા આપણે લખીશું સાત, બરાબર, સમજાય છે। ત્યાર પછી જોઈએ લંબચોરસ કેટલા આપ્યા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, તો કેટલા આવશે, નવ। ચાલો કઈ રીતે લંબચોરસ થયા, તો જો પહેલાં એક આ છે તો આ એક લંબચોરસ બન્યું, ત્યાર પછીની આ બીજી લીટી જોઈએ એટલે આ બીજું લંબચોરસ બન્યું, ત્યાર પછીની આ ત્રીજી લીટી જોઈએ ત્રીજું લંબચોરસ બન્યું, ત્યાર પછીનું જોઈએ તો કે આ ભાગ જે આપણને આપ્યો છે સળંગ અહીંયાથી આમ, એટલે આ વચ્ચેનું જે છે એ લંબચોરસ બન્યું, બરાબર, ચોથું। ત્યાર પછીનું આ વચ્ચેનું છે ને તે બન્યું અહીંયાથી નામ, આવી રીતે આ એક લંબચોરસ બન્યું, બરાબર। પછી આ ઝાડની જે નીચે બતાવી છે થડ એ બન્યું, બરાબર, આ એક, પછી આ બે, આ ત્રણ અને આ ચાર, બરાબર। એટલે આ ચાર લંબચોરસ આ થયા, બરાબર, અને પાંચ આમાં હતા એટલે કેટલા થયા, પાંચ ને ચાર, નવ, બરાબર। ચાલો હવે પછી આગળ જોઈએ શું આપ્યું છે, આકારનું નામ આપો, સૌથી વધુ વખત આવતો હોય તે અને સૌથી ઓછી વખત આવતો હોય તે। તો જોઈએ હવે સૌથી વધુ વખત કયો આવ્યો, તો કે ત્રિકોણ છે તે 22 વખત છે, ગોળ છે તે 8 વખત આવ્યા, ચોરસ 7 વખત અને લંબચોરસ છે તે 9 વખત। તો સૌથી વધારે શું આવ્યું, તો કે ત્રિકોણ કેટલા છે, 22। તો અહીંયા લખીશું આપણે ત્રિકોણ, બરાબર, ત્રિકોણ। ત્યાર પછી સૌથી ઓછી વખત આવ્યો હોય તે, સૌથી ઓછી વખત શું આવ્યું, ગોળ, ચોરસ કે લંબચોરસ, તો કે ચોરસ, કેટલા છે, 7। તો અહીંયા લખીશું બોક્સમાં આપણે ચોરસ, બરાબર। આવી રીતે તમારે પૂરવાનું છે। ત્યાર પછીનું જોઈએ પાના નંબર 110 ઉપર, બરાબર। ચાલો શું કીધું છે, આ બાળકો મિત્રો છે, બરાબર,
દરેક બાળકના નામમાં સમાયેલા અક્ષરને ગણો અને લખો. અહીંયા તમને નામ આપેલા છે, અહીંયા અક્ષરની સંખ્યા આપી છે. આ નામમાં કેટલા અક્ષર થાય છે તે સંખ્યા આપણે અહીંયા લખવાની છે. તો ચાલો જોઈએ, પહેલું નામ શું છે? શબનમ. બરાબર, તો શબનમના કેટલા અક્ષર થયા? તો કે 1, 2, 3 અને 4. તો અહીંયા આપણે ખાનામાં લખીશું 4. બરાબર, ત્યાર પછી એ પૂછે જોસેફ, કેટલા અક્ષર થયા? 1, 2 અને 3. તો અહીંયા ખાનામાં લખીશું 3. ત્યાર પછી એ પૂછે અરુણ, કેટલા થશે? 3 અક્ષર. તો અહીંયા લખીશું ખાનામાં 3. ત્યાર પછી છે મનહર. બરાબર, કેટલા થયા? 1, 2, 3 અને 4. તો અહીંયા 4 લખીશું. ત્યાર પછી એ પૂછે આપણને જય, કેટલા અક્ષર થયા? 1 અને 2. તો અહીંયા લખીશું 2. પછી એ પૂછે પરી, કેટલા અક્ષર થયા? 1 અને 2. તો અહીંયા લખીશું 2. ત્યાર પછી જોઈએ હેમાંગીની, કેટલા અક્ષર થયા? 1, 2, 3 અને 4. તો અહીંયા લખો 4. ત્યાર પછી જોઈએ મોહમ્મદ, કેટલા થયા? 1, 2, 3 અને 4. તો અહીંયા લખીશું 4. ત્યાર પછી જોઈએ જયદીપ, જયદીપ બરાબર, કેટલા અક્ષર થયા? 1, 2, 3 અને 4. તો લખશું 4. બરાબર, ચાલો હવે આપણને નીચે પ્રશ્ન પૂછ્યા છે, કેટલા નામમાં 2 અક્ષર આવ્યા છે? તો જોઈએ, અહીંયાથી જોશો તો ખ્યાલ આવશે કે કેટલા નામમાં 2 અક્ષર આવ્યા છે. તો અહીંયા 2 જગ્યાએ 2 છે, કયા નામ છે? તો કે જય અને પરી. તો 2 નામમાં 2 અક્ષર આવ્યા છે. બરાબર, તો અહીંયા આપણે 2 લખીશું. ત્યાર પછી પૂછ્યું છે કેટલા નામમાં 3 અક્ષર આવ્યા છે? તો જોઈએ, તો અહીંયા સીધી લાઈનમાં જોશો તો ખ્યાલ આવશે આ 2માં 3 આવ્યા છે. કયા 2 નામ છે? તો કે જોસેફ અને અરુણ. બરાબર, તો અહીંયા શું લખીશું આપણે, કેટલા નામમાં 3 અક્ષર આવ્યા છે? તો કે 2 નામમાં 3 અક્ષર આવ્યા છે, એટલે અહીંયા બગડો કરશું. બરાબર, ત્યાર પછી પૂછ્યું છે કેટલા નામમાં 4 અક્ષર આવ્યા છે? તો જોઈએ, કેટલા નામમાં છે? 1, 2, 3, 4 અને 5. ક્યાં ક્યાં નામ છે? તો કે શબનમ છે, મનહર છે, હેમાંગીની છે, મોહમ્મદ છે અને જયદીપ છે. બરાબર, તો કેટલા નામ થયા? 5. તો અહીંયા આપણે લખીશું 5. બરાબર, આવી રીતે. ત્યાર પછી જોઈએ નીચેનું, ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યા? હવે આપણને પૂછ્યું છે કે આ બધા નામ લખ્યા છે એમાં મ કેટલી વાર આવ્યા? તો ગણીએ, પહેલો મ શેમાં આવે છે? એકામાં આવ્યો, શબ્દમાં. બરાબર, એટલે આ 1. પછી આ 2માં નથી, અહીંયા આવ્યો, એટલે 1, 2. ત્યાર પછી જય અને પરીમાં નથી, હેમાંગીનીમાં છે પણ માં છે એટલે એ આવશે નહીં. અહીંયા છે મોહમ્મદમાં, આમાં 2 મ આવ્યા. તો બધા થઈને કુલ કેટલા થશે? તો કે આ 1, 2, 3 અને 4. કેટલા મ થશે? 4. તો અહીંયા આપણે લખીએ 4. બરાબર, ત્યાર પછી જોઈએ ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવ્યા? ચાલો હવે મ જોયા, હવે ન ગોતીએ. તો પહેલો ન અહીંયા આવશે શબનમ. બરાબર, 1 ન આવ્યો, પછી જોસેફ, અરુણ તેમાં નહીં આવે, મનહર અહીંયા ન આવ્યો એટલે 2 ન થયા, અહીંયા જયમાં નહીં, પરીમાં નહીં આવે, હેમાંગીની એમાં ની છે એટલે ની નહીં લઈએ, મોહમ્મદ એમાં નથી ન, જયદીપ એમાં પણ ન નથી. તો કેટલા ન આવ્યા? 2, એક શબનમ અને એક મનહરમાં, એટલે 2 ન આવ્યા. બરાબર, તો અહીંયા આપણે લખીશું બોક્સમાં 2. તમારે પણ તમારી પાઠ્યમાં આવી રીતે પૂરવાનું છે. ચલો હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.